जय श्री कृष्ण फ्रेंड्स, आजे आपणे मेथीनी भाजी अने पालकमांथी एक मस्त टेस्टी अने हेल्दी नास्तो बनावशुं, जे तमने गरमा गरम खावानी मजा आवी जाय। अने अंदर आपणे नाखवाना छे आ सींग, तमे जोई शको छो सींग थी एमां जे तमने क्रंचीस आवशे, एक एक बाइट खावानी मजा आवी जशे। सो फ्रेंड्स, बनावानुं शरू करीए अने बहु ज ईजी छे। सो एक बाउल लईए, एमां लेशुं पहेला रवो, ચણાનો લોટ લઈશું, દહીં, દહીં થોડું ખાટું લેજો ફ્રેન્ડ્સ, બહુ ખાટું પણ નહીં ને બહુ મોળું પણ નહીં, એ ટાઈપનું લેજો। હવે લઈશું એક મીડિયમ સાઇઝનું બટાકું, બહુ મોટું નહીં, મીડિયમ સાઇઝનું, અને કાચા બટાકાને આપણે છીણીને અંદર નાખવાનું છે, જેનાથી આમાં ટેક્સચર બહુ સરસ આવશે, અને કાચું જ બટાકું લેવાનું છે। હવે બારીક કાપેલી મેથીની ભાજી અને પાલકની ભાજી, સો અહીંયા બેઉ મેં ઇક્વલી એક એક કપ લીધી છે, અને ભાજી તમને વધારે નાખવી હોય તો પણ નાખી શકો છો, જેટલી ગ્રીન્સ આપણને વધારે મળે એટલું હેલ્થ માટે સારું હોય છે। ને હવે લઈશું લીલું લસણ, જેની ફ્લેવર બહુ જ સુપર્બ આવશે। અહીંયા 5 કપ લીલું લસણ લીધું છે, અને જો તમારી પાસે લીલું લસણ ન હોય તો પણ વાંધો નહીં। હવે લઈશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે। ને આ થોડું તીખું આ વધારે સારું લાગે છે, ને બાળકો ખાવાના હોય તો તીખાસ ઓછી નાખજો। હવે લઈશું હિંગ, હળદર, તલ, તલના પણ ક્રંચીસ આમાં મોઢામાં એક એક બાઇટમાં આવે છે, બહુ સરસ લાગે છે। અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શેકેલી સિંગનો અધકચરો ભૂક્કો, ફ્રેન્ડ્સ અહીંયા બતાવ્યા છે એ પ્રમાણે થોડા કટકા રાખવાના, અધકચરો કરજો, આ બહુ જ મસ્ત લાગે છે, મીઠું સ્વાદ પ્રમાણે। ને ધાણા જીરું, ધાણા જીરું બહુ જ ઓછું લેવાનું છે, આપણે આમાં મસાલા બહુ જોઈતા નથી, ધાણા જીરું ફક્ત 1/4 ચમચી લેવાનું છે। હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું મિક્સચર બનાવશું। ફ્રેન્ડ્સ, પાણી ધીરે ધીરે નાખજો, કેમ કે આપણને મિક્સચર થોડું ઘટ્ટ જોઈએ છે, એકદમ ઢીલું નથી કરી કાઢવાનું। સો થોડું થોડું જ આ રીતે પાણી લેવાનું છે। તમે જોયું કે અહીંયા આપણું મિક્સચરમાં જેટલું નાખવાનું હતું એ એક સાથે ઝટપટથી આ બની જાય છે ફ્રેન્ડ્સ, આમાં જરી પણ ટાઈમ નથી લાગતો। હવે તમે અહીંયા મિક્સચરની જે કન્સિસ્ટન્સી છે એ જુઓ ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણને મિક્સચર જોઈએ છે, સેમી થિક મિક્સચર, જરી પણ તમે ઢીલું નહીં કરી કાઢતા, આ જ પ્રમાણે આપણને મિક્સચર જોઈએ છે। એકવાર મિક્સ થઈ જાય એટલે ફાઇનલી ટેસ્ટ કરી લેવાનું, જો તમને કંઈ અંદર સ્પાઇસીસ એડ કરવા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો। સો અહીંયા આપણું મિક્સચર તૈયાર છે, હવે આપણને આમાં જોઈશે ગરમ તેલ, ગરમ તેલથી સરસ આપણો આ પોચા થશે। હવે એક વઘાર્યું લઈશું, વઘાર્યામાં લેવાનું છે તેલ, તેલ આપણે લીધું છે 1 ટેબલસ્પૂન, એ તેલને બરાબર ગરમ કરશું, અને જેવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મિક્સચરમાં અંદર એડ કરવાનું છે, અને મિક્સચરમાં એડ કરીને એકવાર પહેલા મિક્સચર બધું ગરમ તેલમાં મિક્સ કરી કાઢવાનું છે। હવે ગરમ તેલમાં મિક્સ કર્યા પછી ફાઇનલી આપણે આમાં એડ કરવાનો છે બેકિંગ સોડા, અને ઉપર ફક્ત 1/2 ટીસ્પૂન આપણે લઈશું પાણી, એટલે બરાબર સરસ એક્ટિવેટ થાય। ને હવે આને આપણે બરાબર મિક્સ કરી કાઢશું, સો અહીંયા આપણું પરફેક્ટ મિક્સચર તૈયાર છે ફ્રેન્ડ્સ। વિન્ટરમાં તમને લીલી શાકભાજી સારી એવી મળતી હોય છે, તો આ બનાવી જુઓ, ખાવાની મજા આવશે। હવે જ્યારે તમે બેકિંગ સોડા નાખો એ પહેલાં તમે જેમાં પણ આ મિક્સચર કન્ટેનરમાં નાખવાના હો એ કન્ટેનર પહેલેથી તેલથી ગ્રીસ કરી રાખવાનું, અને સ્ટીમર પણ ગરમ કરવા મૂકવાનું,
तो अहीं मैं आ कंटेनर पहले थी तेल थी ग्रीस करी काढ्यु छे, तमे आ जोई सको छो। हवे आ कंटेनर में आपणे बनावेलू मिक्सचर अंदर रेड़वानू छे। हवे एक वार अंदर मिक्सचर नाखी दीधा पछी डब्बाने थोड़ू टेप टेप करी काढवानू, एटले इवनली बराबर स्प्रेड थई जाय। हवे आ एक वार इवनली स्प्रेड थई जाय एटले ऊपर आपणे भभरावशू तल, અને જો તમને ગમતું હોય તો ઉપર થોડા રેડ ક્રસ્ટ પેપર આપણે ભભરાવશું, આ ઓપ્શનલ છે। ને હવે આપણે આને મૂકશું સ્ટીમરમાં। અહીંયા સ્ટીમર માટે હું લઈ રહી છું કુકર। કુકરમાં પહેલા જાળી મૂકી છે, એના ઉપર મેં આ ચારણી મૂકી છે કેમ કે મારી પાસે સ્ટેન્ડ નથી, ને ઇનફ પાણી લેવાનું છે અંદર કે આપણે બરાબર સ્ટીમ કરી શકીએ। સો પાણી બરાબર લઈને આ પહેલેથી ગરમ કરી રાખ્યું છે, સો આ ગરમ છે એમાં ડબ્બો મૂકશું। फ्रेंड्स पण तमे जे रीते ढोकळा उतारता हो के मुठिया करता हो एज रीते कढ़ाई कूकर के स्टीमर में स्टीम करजो, तमने जे मेथड कम्फर्टेबल लगे। विसल मुकवानी नथी, नो विसल। हवे 18-20 मिनिट हाई फ्लेम पर आपणे आने स्टीम करशू। 18-20 मिनिट थई जाय एटले गैस बंद करी देवानो, अने बहुज સંભાળીને આપણે થોડી સેકન્ડ રહીને આપણે આને ખોલવાનું છે। પણ ફ્રેન્ડ્સ જો તમે કુકરમાં કરતા હો તો વિસલ મૂકતા નહીં। હવે અહીંયા તમે આ જોઈ શકો છો કે ઉપરથી સરસ રીતે ડ્રાય થઈ ગયું છે, અને એક ચપ્પુ નાખીને જોઈ લેવાનું કે ચપ્પુ ડ્રાય આવે તો થઈ ગયું છે। હવે આપણે આને સ્ટીમરમાંથી બહાર કાઢશું, અને હવે આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે। જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી કાઢવાનું નથી। હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે એટલે આપણે આને ડીમોલ્ડ કરશું। પહેલા આપણે ચપ્પુથી બધી એજીસ પરથી સ્ક્રેપ કરી કાઢશું, અને ઓલરેડી આ એજ પરથી છુટ્ટું પડી જ ગયું છે તો પણ આપણે એકવાર સ્ક્રેપ કરશું એટલે ઇઝીલી ડીમોલ્ડ થાય। હવે આના ઉપર આપણે એક પ્લેટ મૂકશું, અને પ્લેટને ફ્લિપ કરી કાઢવાની, અને ફ્લિપ કર્યા પછી જરાક તમે ટેપ કરશો તો બહુ જ ઇઝીલી આ ફ્રેન્ડ્સ બહાર આવી જશે, આખો સ્લેબ બહાર આવી જશે, તમે અહીંયા જોઈ શકો છો। સો અહીંયા આપણો મસ્ત ગ્રીન ગ્રીન હેલ્ધી નાસ્તો તૈયાર છે। તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલો સ્પંજી અને સોફ્ટ થયો છે, અને એકદમ દાણેદાર જાળીવાળો, એકદમ ફાઇન સોફ્ટ અને સ્પંજી। આ તો તમે ઘરમાં ગરમ આમ પણ ખાઓ તો પણ તમને ગમશે, ઉપર તેલ નાખીને ખાશો તો। સો સેમ વે પાછી ઉપર આપણે પ્લેટ મૂકશું, અને પ્લેટને પાછી ફ્લિપ કરશું એટલે આપણો સ્લેબ એકદમ બરાબર સીધો થઈ જાય। હવે આને આપણે કાપવાનો છે, તમને ચોરસ પીસીસ કે ટ્રાયંગલ પીસીસ જેવા પીસીસ જોઈએ એ રીતે તમે કાપી શકો છો। અહીંયા હું ટ્રાયંગલ કાપી રહી છું, અને જ્યારે તમે કાપશો જુઓ કે કેટલું સોફ્ટ છે, તમને આઈડિયા આવી જશે કાપતા જ કે કેટલું સોફ્ટ થયું છે। ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત સોફ્ટ અને સ્પંજી નાસ્તો બને છે। હવે અહીંયા હું નાના ટ્રાયંગલ કરી રહી છું, સો અહીંયા બધા આપણે ટ્રાયંગલ બનાવીને તૈયાર રાખ્યા છે। હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન, પેનમાં લઈશું 2 ટેબલ સ્પૂન તેલ, અને તેલ બધે બરાબર પેનમાં સ્પ્રેડ કરી કાઢશું। સ્પ્રેડ થઈ જાય અને તેલ ગરમ થાય એટલે અંદર આપણે લઈશું થોડા તલ। તલના તો ક્રંચ મોઢામાં આમાં બહુ જ સરસ લાગે, અને ફ્રેન્ડ્સ અંદર આપણે જે સીંગ નાખી છે એના પણ ક્રંચીસ એક એક બાઈટમાં તમને મજા આવશે। હવે આ રીતે તલ નાખ્યા પછી આપણે જે પીસીસ કર્યા છે એ જે ઉપરનો જે તલવાળો ભાગ છે એ નીચે પહેલાં મૂકશું, બરાબર તેલમાં આ રીતે રગદોળવાનું છે, અને બધા પીસીસ આપણે ગોઠવી દઈશું। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે। સો આ રીતે બધા પીસીસ ગોઠવી લીધા પછી હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરશું। હવે થોડી વાર રહીને જોવાનું કે ગોલ્ડન બ્રાઉન થઈ છે કે નહીં। અહીંયા તમે જુઓ ફ્રેન્ડ્સ કે મસ્ત ક્રન્ચી ક્રિસ્પી થઈ ગઈ છે, સો બધી સાઈડ આપણે ચેન્જ કરી કાઢશું। ફ્રેન્ડ્સ મિક્સચરને સ્ટીમ કરવા માટે આપણે જે ડબ્બો લીધો હતો એ ડબ્બો તમે થોડો પહોળો લેજો,
तो तमारा आ जे मुठिया छे ए एकदम जाड्डा नहीं थाय, थोड़ा पतला थसे तो बे क्रंचनी वच्चे खावानी मजा आवे छे। हवे आपणे साइड बधी अहीं चेन्ज थई गई छे अने हवे नीचेनी साइड पण ज्यां सुधी लाइट ब्राउन न थाय त्यां सुधी आपणे एने थवा देवानी छे। હવે અહીંયા નીચેની સાઈડ પણ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। સો ઉપર નીચે બેવ સાઈડ સરસ ક્રંચી લેયર્સ થઈ ગયા છે। સો હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢશું ને એન્જોય કરો। ચટણી, કેચઅપ કે દહીંની સાથે પણ મજા આવી જાય છે ફ્રેન્ડ્સ। હવે આ તમે જુઓ કે ઉપર ફાઇન તમારે તલ પણ સરસ ક્રંચી થઈ ગયા છે, અંદર મસ્ત સોફ્ટ લેયર, અને સીંગ જે આપણે અંદર નાખી છે એક એક બાઈટમાં તમને ક્રંચ મજા આવશે। આ નાસ્તામાં તમને ભાજી પણ મળી રહે છે, પાલકની ભાજી, મેથીની ભાજી, એટલે ખાવામાં પણ ટેસ્ટની સાથે હેલ્ધી પણ છે। સો ફ્રેન્ડ્સ, અહીંયા હું આજે ચટણી ને કેચઅપની સાથે ખાઈ રહી છું। તમે પણ બનાવીને જુઓ અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી। તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। Thank you for watching.